ચાલો ચાલો આવી જાઓ જલ્દી જલ્દી આવી જાઓ બેટા જલ્દી જલ્દી આવી જાઓ બેટા Okay Himesh, welcome to Vidya Kul family beta. new student welcome welcome સેકન્ડ એક્ઝામમાં ફૂલ સિલેબસ હોય બેટા સેકન્ડ એક્ઝામમાં ફૂલ સિલેબસ હોય જે નવા નવા વિદ્યાર્થીઓ છે બધાને વેલકમ ત્રિકોણની બેઝિક વ્યાખ્યા છે કોઈ એક સમતલમાં ત્રણ અસમરેક બિંદુઓને પરસ્પર જોડતા રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય આ બધી વસ્તુ સાતમા ધોરણની છે બટ સ્ટીલ હું તમને રિવાઇઝ કરાવું છું કોઈ એક સમતલમાં ત્રણ ભિન્ન રેખાઓ પરસ્પર છેદે તો તેનાથી રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય ત્રણ અલગ અલગ રેખાઓ પરસ્પર છેદે છે તો વચ્ચે જે બંધ આકૃતિ બની ત્રિકોણ કહેવાય વેદ કોને કહેવાય તો કે ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી નીકળતો એવો રેખા કે જે સામેની બાજુ એ લંબ હોય વેદ કહેવાય અને મધ્યગા કોને કહેવાય તો કે ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી નીકળતો એવો રેખાખંડ કે જે સામેની બાજુ દુ ભાગે એટલે બે સરખા ભાગ એને મધ્યગા કહેવાય હવે આ સમરૂપ શબ્દ શું છે સમરૂપ એટલે એકરૂપ એટલે એક સરખા અને સમરૂપ એટલે રૂપ સમાન એકરૂપ એટલે એક જ સરખા બે સમાન એને એકરૂપ કહેવાય પણ સમરૂપ એટલે રૂપ સમાન સમાન નથી કહેતું રૂપ સમાન જેમ કે હાથીનું બચ્ચું અને હાથી એ સમરૂપ કહેવાય એકરૂપ ન કહેવાય બરાબર ચાલો બધા વર્તુળો સમરૂપ છે એકરૂપ નો હોય નાનું હોય મોટું હોય વધારે મોટું હોય બધા ચોરસ સમરૂપ છે નાનું ચોરસ મોટું ચોરસ એનાથી મોટું ચોરસ હોય બધા સમબાજુ ત્રિકોણો સમરૂપ છે બધા સમદવી બાજુ સમરૂપ ન થાય બે બહુકોણ ના અનુરૂપ ખૂણાઓ સમાન અને તેની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ જો કોઈ પણ બે બહુકોણ એટલે ત્રિકોણ હોય ચાર કોણ એટલે ચતુષ્કોણ હોય પાંચ કોણ એટલે પંચકોણ હોય ષષ્ઠકોણ હોય અષ્ટકોણ હોય સપ્તકોણ જેટલા પણ હોય એના બધા ખૂણાઓ બે આકૃતિના બેના ખૂણાઓ સમાન અને અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય અનુરૂપ બાજુઓ સમાન હોય તો એ એકરૂપ થઈ જાય પણ અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય એને સમરૂપ કહેવાય ચાલો અને ગુણોત્તર સમાન એને કહેવાય સમપ્રમાણમાં એકરૂપ કોને કે બેટા ધોરણ નવમાં ભણી ગયા પઠાણ હિધર જેના બાજુના માપઈ હોય હું કહું પાંચ પાંચ ચાર ચાર ત્રણ ત્રણ બે બે જેમ કહું એમ માપઈ સમાન હોય ને ખૂણા સરખા હોય એને એકરૂપ કહેવાય એક જ હરખા બંધ બેસતી આકૃતિ ફિટ એકદમ બંધ બેસતી આકૃતિ એને એકરૂપ કહેવાય બે હરખા છે તો આ એકરૂપ કહેવાય અને સમરૂપ ન કહેવાય પણ નાના છોકરાનો પંજો હોય અને મારો પંજો હોય તો એને કહેવાય જેમ કે તમારો પંજો અને મારો પંજો એ સમરૂપ કહેવાય એકરૂપ ન કહેવાય સમરૂપ આકૃતિઓના જુદા જુદા હોય જેમ કે સમબાજુ ત્રિકોણ બધાય સમરૂપ નાનો હોય મોટો હોય મોટો મોટો એ ચોરસ સમરૂપ સમરૂપ ન હોય વિષમ બાજુ એટલે મજા આવી બાજુ પૂછાય છે કદાચ એક શબ્દમાં પૂછવું હોય તો પૂછે બાકી નથી પૂછાતું નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં કેમ ખબર પડે પેલા તો આ બે ના ખૂણા એકમાં નેવું છે અને આ નેવું નથી અથવા બાજુનો ગુણોત્તર ચેક કરીએ જો બાજુનો ગુણોત્તર દોઢના છેદમાં ત્રણ એટલે એકના છેદમાં બે દોઢના છેદમાં ત્રણ એકના છેદમાં બે દોઢના છેદમાં ત્રણ એકના છેદમાં બે દોઢના છેદમાં ત્રણ એકના છેદમાં બે લે સાહેબ બાજુઓનો ગુણોત્તર તો સમાન થયો તો સમરૂપ થવા જોઈએ પણ નહીં અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન થાય છે પરંતુ અનુરૂપ ખૂણાઓના માપ સમાન નથી આ નેવું આપ્યો છે ને એ નથી

વર્ષ નું અંત થવા જઈ રહ્યું છે ત્યારે તમને આ પ્રમેય તો આ નવ આ ચાર માંથી કોઈ એક પૂછાતા અને તમને જાણીને નવાઈ લાગશે આ ચાર પ્રમેયમાંથી ગયા વર્ષે જે બોર્ડ ની પેપર હતું બોર્ડ નું પેપર હતું જે દિવસે મેથ્સ નું પેપર હતું તે દિવસે સવારમાં છ વાગ્યે આપણે આઈએમપી સેશન લઈ જઈએ કાના ઉપર તો નજર કરી જ નાખજો અને એ આઈએમપી સેશનમાં મેં એમ કીધું કે પ્રમેય પ્રમેય આ તમારે બે જ કરવાના છે આ કોઈ એક પૂછાશે નહીં સોરી આ બે જ પૂછાશે અને એ બે જ હતા બોર્ડના પેપરમાં કદાચ તમને નહીં ખબર હોય પણ અત્યારે મેં એવું કીધું હતું સવારમાં છ વાગ્યે કે આ બે પ્રમેય જ બોર્ડના પેપરમાં હશે ગયા વખતે બરાબર હા પાકો કરી જ નાખવાનો છે તમે નહીં માનો ઇવન વિજ્ઞાનમાં સ્લાઇડ આપી હતી વિજ્ઞાનમાં સવારે છ વાગે જે સેશન હતું એમાં વિજ્ઞાનમાં મેં એક સ્લાઇડ આપી હતી તેરમું ચેપ્ટર તે સમય હતું આપણે ચુંબકીય ક્ષેત્ર વાળું જનરેટર મોટર વાળું હતું એમાં મેં પાંચ સવાલ લખ્યા હતા બોર્ડ ઉપર પાંચ કે છ સવાલ હતા અને એમાંથી ત્રણ કે ચાર સવાલ બેઠા બોર્ડમાં હતા બેઠા ઈજ એમાંથી જ એ જ સ્ક્રીનમાંથી એક જ સ્ક્રીનમાંથી બોર્ડના પેપરની વાત કરું છું હા પાંચમાંથી ચાર અરે તમે નહીં માનો ઇવન મેં ઇંગ્લિશ માઈ કીધેલું છે જ્યારે ધ્રુવીબેન સાથે લેક્ચરમાં સેશનમાં શેર કરતા હોઈએ ત્યારે કે ધ્રુવીબેન આ સવાલ આવતી કાલે પૂછાય એવું મને લાગે છે અને એ પૂછાણાય છે હવે પાયથાગોરસ નો પ્રભા સોરી સંપ્રમણતાનો મૂળભૂત પ્રમેય થેલ્સ નો પ્રમેય છે ચાલો હા તમને કહેશું જ ને કેમ નહીં કહીએ બેટા છેલ્લા દોઢ મહિનો તો જે અમારી બેટિંગ હાલતી હોય તૈયારીઓ માટે ચાલો હવે આ આ રીતે પૂછી શકાય તમને આની પીડીએફ મળી જશે આ આ રીતે પૂછી શકાય કે તો વિધાન આપે સાબિત કરો કે આ વિધાન આપે તો એમ કે થેલ્સના પ્રમેયનું વિધાન લખીને સાબિત કરો આ વખતે છ વાગે લઈ સ્ટેશન બરોબર છે ચાલો ના ના ભગવાન નથી સોલંકી કિરણ હું એક સામાન્ય શિક્ષક છું અહીંયા ધ્યાન દઈ દઈએ કમેન્ટ બંધ કરી દઈએ એકદમ સ્ટોપ કમેન્ટ સ્ટોપ કમેન્ટ સ્ટોપ કમેન્ટ દીકરા પ્રમેયનું વિધાન લખીને સાબિત કરો અથવા તો સમ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખીને સાબિત કરો અથવા પાયથાગોરસના ગુરુનો પ્રમેય લખીને સાબિત કરો અથવા તો ત્રિકોણ એ બીસીમાં રેખા ડી હોય તો સાબિત કરો કે ઇંચમાં ઈસી અથવા અહીંયા નામ ફેરવીને ત્રિકોણ પીક્યુઆરમાં કરી નાખે ગમે કરી નાખે પણ આપણે મૂંઝાવાનું થતું નથી બિલકુલ મૂંઝાવાનું નથી થતું પક્ષ શીખવાડી દીધો છે બટ સ્ટીલ ફટાફટ હું તમને રિવાઈઝ કરાવી દઉં છું કે ત્રિકોણ એબીસી માં અહીંયા વર્ણન કરે અહીંયા ત્રિકોણ આપણી પાસે છે પીક્યુ આર માં એ બી સમાંતર ક્યુ છે અથવા તો એમાં લખાય કે ત્રિકોણ પીક્યુ માં રેખા એલ એ બાજુ પીક્યુ અને પી ને અનુક્રમે એ અને બી બિંદુમાં છેદે છે મતલબ પીએ ના છેદમાં એ ક્યુ બરાબર એ ના છેદમાં બી આર ઈ આપણે સાધ્ય છે જે મેળવવાનું છે કોઈ પણ લઈ શકાય બેટા નામમાં કોઈ નિયમ નથી નામમાં કોઈ નિયમ નથી આ ચેપ્ટરનો ગુણભાર છ છે ભાઈ ચાર માર્ક નો પ્રમેય ને પૂછાય અલગ અલગ ભાઈ મેં ગ્રુપમાં મૂકી દીધું છે કોણ છે ગુણભાર વાળું પટેલ બ્રિયા બેટા વોટ્સઅપ ગ્રુપમાં ઓલરેડી મૂકી દીધું છે આ પ્રમેય સ્ટાન્ડર્ડ બેઝિક બે માં આવશે પીએ ના છેદમાં એક યુ પીબી ના છેદમાં બી હવે હું કરવાનું થયું કે અહીંયાથી આ લંબ દોરવાનું બી એન લંબ પી એ થાય એ એમ લંબ પી થાય સાથે સાથે એ આર અને બી ક્યુ જોડી દેવાના છે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય વના પાયો ગુણ્યા વેધ અજયસિંહ આ પ્રમેય ક્યાં વિડીયોમાં શીખવાડ્યો છે એ જોવું હોય ને તો લેક્ચર વનમાં ક્લાસ પીડીએફ જોવાનું જો એમાં દેખાય તો એ વિડીયો જોઈ લેવાનો લેક્ચર ટુમાં ક્લાસ પીડીએફ જોઈ લેવાનું એમાં પ્રમેય દેખાય તો એ જોઈ લેવાનો ત્રીજા બીજા ત્રીજા લેક્ચરમાં જઈશે આ કંડોળી અવરજ જો પરીક્ષામાં એમ કીધું હોય નામ વાળો આ પ્રમેય પૂછ્યો હોય તો એ જ લખવાના અહીંયા નામ કોઈ પણ બીજા આપી દે તો પછી એ પ્રમાણે જ કરવાનું એમાં પછી બીજા નામ આપો તો ન ચાલે હા લેક્ચર ટુમાં છે ને ઓકે ટોપર બેચમાં ત્રિકોણનું ક્ષેત્રફળ વના પાયો ગુણ્યા વેદ ઉપરનું સમોસું નીચેનું પકોડું ઉપરનું સમોસું પીએબી બી નીચેનું પકોડું પી બી એ ક્યુ આ બાજુનું પકોડું પાયો ઉપરનું વના પાયો પાયો પીએ વેદ કોણ બીએન પીએ બીએન વના પાયો કોણ એ ક્યુ વેદ કોણ બીએન 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 ગયા અને બીએન છે સેમ વસ્તુ જ ઉપરનું સમોસું નીચેનું પકોડું પણ હવે આ બાજુ પાયો કોણ પીબી વેદ કોણ એ એમ પીબી એ એમ પાયો કોણ બીઆર આર વેદ કોણ એ એમ એ એમ 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 ગયા વના વના ગયો પીબી જેતમાં બી એમ હવે એક સીધું લખ નાખો એક જ પાયા પરના બે સમાંતર રેખાની વચ્ચે આવેલા ત્રિકોણો સમક્ષ હોય છે અને એમ કરીને બે ક્ષેત્રફળ સરખા અને એક બેન ત્રણ પરથી આપણે જે મેળવવાનું હતું લખી નાખું બહુ સિમ્પલ પ્રમેય છે અને તેમ છતાંય ન સમજાય તો યુટ્યુબમાં પણ મેં મૂકેલો છે થિયરમ સિક્સ પોઈન્ટ વન બાય સાહિલ વેકરિયા એટલું લખી નાખજો મળી જશે જનરલ ઓપ્શનમાં કાઢી નખાય સ્ટાન્ડર્ડ વાળાને સાબિતીના દાખલાઓ જનરલ ઓપ્શનમાં કાઢી શકાય સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય સાબિતીના દાખલાઓ આ ચેપ્ટરમાં છઠ્ઠા ચેપ્ટરના સાબિતીના દાખલાઓ તમે કાઢી શકો તમે ન કરો તો પણ ચાલે ચાલે ખાલી પ્રમેય છ પોઈન્ટ એક કરી નાખવાનો ને છ પોઈન્ટ બે કરી નાખવાનો છ પોઈન્ટ બે પણ કરજો જો તમારે સાબિતીના દાખલાઓ ન કરવા હોય તો છ પોઈન્ટ બે નથી નીકળ્યો બેટા છે જ આઈ રહ્યો છ પોઈન્ટ બે આઈ રહ્યો બેટા છ પોઈન્ટ બે ચાલે પણ હા એના જે કન્સેપ્ચ્યુઅલ દાખલા છે કમેન્ટ બંધ કરી દો તો હું જવાબ દઉં કમેન્ટ બંધ કરો તો હું જવાબ આપું આ બધાએ કદાચ આગળના સેશનમાં મેં કીધું વચ્ચે મારી પાસે એમાં મોસંબીનું જ્યુસ આવી ગયું એટલે મોસંબીનું જ્યુસ પીધું થોડું એનર્જેટિક ફીલ થયું તો મેં વચ્ચે વળી યુટ્યુબનો નો સેશન લીધો પાછો અત્યારે મને છે ને તબિયત થોડી બગડી છે એટલે બહુ શાંતિથી એમાંથી કઈ રીતે તૈયારી કરવી એટલે નવા પ્રમાણે બેટા હો તન્વી પરમાણ નવા પ્રમાણે ગુણભાર તો નવા પ્રમાણે જ કરાય પક્ષ યાદ નથી રહેતું બેટા ગોખવાનું જ ન હોય મકવાણા સુજળ મકવાણા સુજળ ગોખવાનું જ ન યાદ જ ન રાખવાની સમજવાનું હોય મેં સમજાવ્યું છે કેમ લખવું હોય વર્ણન કરવાનું છે આ ત્રિકોણ પી ક્યુ માં આ પી અને પી ને રેખા એલ છે એ અનુક્રમે એ અને બી બિંદુમાં છેદે છે બસ પૂરું તમે ગોખશો તો થઈ રહેહો આ પ્રમેય સિવાય શું પૂછાય શામળા સંજય માર ભાઈ મેં હજી હમણાં કીધું કે 6.1 અને 6.2 કરી લેવાનો આની સિવાય ઓલા દાખલાઓ વાળા જે છે ને કન્સેપ્ટ ઈ કરવાના બરાબર 6.1 અને 6.2 જોઈ લેજો આ ઉદા જો સાબિતીના દાખલાઓ હજુ એ કહું છું નહીં કરતા અને તેમ છતાંય કરવા હોય તો જે આઈએમપી સાબિતીના દાખલાઓ છે ને એની પીડીએફ મૂકી દઈશ એટલે બહુ સિમ્પલ તમને ગુજરાતી ભાષામાં કહું છું હવે થોડું સ્માર્ટ વર્ક કરીએ અને હું તમને કહું ને કે બેઝિક વાળાને છે ને છઠ્ઠું ચેપ્ટર છે એ ચાર અને આઠ એટલે કે ચાર માર્કના બે સવાલ આવશે છઠ્ઠા ચેપ્ટર દાખલો છે એ મતલબ બીજો જે ક્વેશ્ચન ચાર માર્ક નો છે એ ગણતરી વાળો આવશે અને તેમ છતાંય અને તેમ છતાંય જો માનો એ છઠ્ઠો ચેપ્ટરનું કાંઈ નથી કરવું તો આપણી પાસે સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ને ચોપન એટલે કે આઠમાંથી પાંચ કરવાના છે એટલે એમાંથી તમે એક જે છે ને એ સ્કીપ કરી શકો છઠ્ઠા ચેપ્ટરમાં આઠમાંથી કોઈ પાંચ લખવાના છે એમાંથી એક તો આપણે પ્રમેય લખી નાખ્યું પ્રમેય તમે કરો પછી તમારે કોઈ વસ્તુ નહીં કરો તો પણ ચાલશે ટોકિંગ અબાઉટ ફોર સ્ટાન્ડર્ડ તો વાળા માટે છઠ્ઠું ચેપ્ટર છે એ નવ માર્કનું છે એટલે પાંચ એટલે એમાં ચાર માર્કના બે સવાલ આવશે એક માર્કની થિયરી આવશે જે હેતુલક્ષી છે એ એક માર્કનું આવશે ફરી એક વખત ચાર માર્કના બે દાખલા આવશે ને એક હેતુલક્ષી આવશે તમે હેમજા મારી વાત એટલે એમાં એક પ્રમેય ફિક્સ છે આપણો છ પોઈન્ટ એક આઠ માંથી પાંચ લખવાના છે એક છઠ્ઠા ચેપ્ટરનો બીજો સવાલ છે ક્વેશ્ચન છે સ્કીપ કરી દો એમ સમજો સાત માંથી પાંચ લખવાના છે એક તો પ્રમેય રહ્યો એ જ પ્રમેય આવશે ઓપ્શન હું તો તમને સેફ સાઇડ માટે કહું છું છ પોઈન્ટ એક અને છ પોઈન્ટ બે બે કરજો સેફ સાઇડ માટે સેફ ચાલો આ બધા છે ને જે સાબિતીના પૂછી શકાય એવા દાખલાઓ મેં અહીંયા રાખ્યા છે જો આ ગણતરીવાળા આવા પ્રકારના દાખલા છે ને એ કરી નાખવાના આવા પ્રકારના ભાઈ ચાર ભાગો એમાંથી કોઈ પણ ત્રણ આપ્યા હોય ને એક શોધવાનો હોય તો ત્યાં પ્રમેય છ પોઈન્ટ એક લગાડી દેવાનો આના છેદમાં આના છેદમાં આ એવાળો કન્સેપ્ટ તમારે ખાસ તૈયાર કરી રાખવાનો બે નાનો અને એમ કે થેલ્સ પ્રમેયનો પ્રમેય પ્રતિ બે એક જ છે બેટા બે એક જ છે છ પોઈન્ટ બે છે ને તું જે કેસ ને છ બે જ છે આખો આયો અહીંથી લઈ અને અહીંયા સુધી બે એક જ છે એમાં કોઈ ફરક નથી ના ના તબિયત એ વાંધો નહીં તમે આ અહીં ધ્યાન દઈ દો પણ હું જે કહું છું એ બિંદુ હવે જો આવી રીતે મેં તમને જે કીધું ને કે આ જે ગણતરી વાળા દાખલાઓના કન્સેપ્ટ છે ખાસ કરી રાખજો અહીંયા કાંઈ છે નહીં છ પોઈન્ટ એક લગાડ્યું છે આ કટકાના છેદમાં આ કટકો આ કટકાના છેદમાં આ કટકો એક કટકો ઘટતો હોય કરતા બનાવો ને ગણતરી કરો ને સાદુરૂપ આપો ને એટલે જવાબ આવી જાય એટલે ઇન શોર્ટ તમારે પ્રમેય છ કરવાનો છે ને આ પ્રકારના દાખલાઓ કરવાના છઠ્ઠા ચેપ્ટરમાંથી બીજી કોઈ માથાજીક કરતા બીપીટી નો પ્રમેય એટલે પેલો છ પોઈન્ટ બેઝિક પ્રપોર્શનાલિટી થિયરમ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય બીપીટી બેઝિક પ્રપોર્શનાલિટી થિયરમ બેઝિક ધાર્મિક સોલંકી બેઝિક પ્રપોર્શનાલિટી થિયરમ ઇંગ્લિશ નામ છે એનું ચેક કરવાનું આવા જે આંકડાકીય દાખલાઓ છે છઠ્ઠા ચેપ્ટર કરી નાખવાના છે આંકડાકીય દાખલાઓ ચલો આ એક દાખલો જે આંકડાકીય છે હા સમજાવો બેટા હની નેવું સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી આ નેવું સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડના દરે જઈ રહી છે અહીંથી આમ એક પોઈન્ટ બે મીટર એક સેકન્ડમાં એક પોઈન્ટ બે મીટર બીજી સેકન્ડમાં એક પોઈન્ટ બે મીટર ત્રીજી સેકન્ડમાં ઝડપથી જઈ રહી છે વીજળીનો ગોળો જમીનના સમતલથી ત્રણ પોઈન્ટ છ મીટર ઊંચે હોય તો ચાર સેકન્ડ પછી તેના પડછાયની લંબાઈ હવે એક જ સમય હશે એટલે આ રીતે આમ પડે પડછાયો આ રીતે પડે અહીંયાથી લાઈટ પડે ઓકે ચાર સેકન્ડ પછી એક સેકન્ડમાં કેટલું અંતર કાપે છે એક પોઈન્ટ બે મીટર બીજી સેકન્ડમાં એક પોઈન્ટ બે ત્રીજી સેકન્ડમાં એક પોઈન્ટ બે ચોથી સેકન્ડમાં એક પોઈન્ટ બે એટલે ચાર સેકન્ડ માટે છે એટલે ચાર પોઈન્ટ આઠ મીટર આ અંતર કેટલું કાપ્યું એને બેટા ચાર પોઈન્ટ આઠ આ ચાર પોઈન્ટ આઠ છે આ કેટલું છે ત્રણ પોઈન્ટ છ આ ઊંચાઈ કેટલી છે આપણી પાસે નેવું સેન્ટીમીટર આ બધા મીટરમાં છે આ નેવું સેન્ટીમીટરમાં છે એટલે એ ખાસ જોજો બધાના એકમ સરખા રાખવાના અને આને મેં એક્સ ધારી લીધું આટલું જે છે ને એને એક્સ ધારી લીધું ચાર પોઈન્ટ નેવું સેન્ટીમીટર મીટર મીટરમાં કન્વર્ટ કરી દીધા હવે આ ત્રિકોણ 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 મોટો અને નાનો ફરી એક વખત બોલું છું એ બી ઈ સીડી બે ત્રિકોણને સમરૂપ સાબિત કરવા છે થઈ જશે કઈ રીતે એક ખૂણો આ નેવું નો ખૂણો બે માં છે અને આ ખૂણો બે માં કોમન આવે છે ઈ ખૂણો સામાન્ય ખૂણો છે ખૂણો એ અને ઈ અને સીડીઈમાં અને એ બી અને સીડીઈ ને સી ઈડી છે નાના ત્રિકોણમાં આવે છે મોટા ત્રિકોણમાં આવે છે એટલે ખુખુ શરત પરથી મેં બેયને કેવું કરી દીધું મેં બે અહીંયા બસ હવે તબિયત બબિયત ભાઈ રેડી જ છે અહીં ધ્યાન દઈ દો બીજી કોઈ કમેન્ટ ન કરો દીકરા બધું થઈ જાય સારું ચેપ્ટર અહીંયા ધ્યાન દઈ દો હવે હાલો હવે કોઈ કમેન્ટ ન કરતા બેટા ખુખુ શરત પરથી બે ત્રિકોણ કેવા થઈ જાય સમરૂપ થઈ જાય બે ત્રિકોણ કેવા સમરૂપ સમરૂપ હોય તો આપણને બધાને ખબર છે કે આમ આપણે આ કટકો લઈએ બરાબર અને એ જ રીતે આ બાજુ પણ થાય એ બી ના છેદમાં સીડી અનુરૂપ બાજુની સોરી સમરૂપ ત્રિકોણના અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય એટલે એ બી અને સી ડી ઈ માં એ બી ના છેદમાં સી ડી એ બી ના છેદમાં સી ડી બીઈ બીજું ત્રીજું બીઈ ના છેદમાં ડીઈ બીઈ ના છેદમાં ડીઈ ચાલો કિંમતો મૂકો હવે જો એ ના છેદમાં સી ડી એ બી ત્રણ પોઈન્ટ છ છે સી ડી ઝીરો પોઈન્ટ નાઇન છે બીઈ શું છે આખું બીઈ બી ડી વત્તા ડીઈ બી ડી વત્તા ડીઈ અને છેદમાં કોણ છે આ ડીઈ ઓકે

छ पॉइंट एक लगाडो बेटा <laughs> मिनिट बेटा, बेज मिनिट બે જ મિનિટ તમે ત્યાં સુધી આ જુઓ ને ચેક કરી લો દાખલો ચાલો સમરૂપ ત્રિકોણોની જોડીઓને સંકેતમાં લખવાનું કીધું છે મેં તમને શીખવાડ્યું છે કે અનુરૂપ ખૂણાઓ જો સમાન હોય એસી ની સામે એસી છે સાઈઠ ની સામે સાઈઠ છે ચાલી સામે ચાલી છે એટલે ખૂખુ ખૂ કયો કે ખાલી ખૂખુ કયો બે એક જ થાય ચાલો અરે બેટા થઈ જાય હવે ને ક્યાં મારે બળ કરવાનું છે થઈ જાય થઈ જાય હાલો સ્ક્રીન ઉપર આવ્યા હવે પછી પાછું જવાનું મને ઈચ્છા ન થાય અધૂરું છોડી હાલો થઈ જાય પૂરું આઈ ધ્યાન દઈ દો હાલો હવે કોની સામે એ ની સામે પી છે બી ની સામે ક્યુ છે અને સી ની સામે આર છે તો ખૂ 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 શરત પરથી આપણે બે ત્રિકોણ કહેવાય કે દે સમરૂપ એ ને પી જો બાજુના માપ આપ્યા હોય તો મેં તમને અહીંયા બુદ્ધિ તમારે ઘરની દોડાવવાની છે બે ના છેદમાં ચાર છે બે ના ડબલ ચાર અઢી ના ડબલ પાંચ છે ત્રણ ના ડબલ છ છે રેડી બે ના ડબલ ચાર છે અઢી ના ડબલ પાંચ છે ત્રણ ના ડબલ છ છે એટલે એ બુદ્ધિ ચલાવીને તમારે લેવાનું બીસી ના છેદમાં ક્યુ આર થાય સોરી એ ના છેદમાં ક્યુ આર થાય એ ના છેદમાં ક્યુ આર BC ના અઢી ના પાંચ એટલે બીસી ના છેદમાં આરપી એટલે પીઆર અને ક્યુઆરપી કેમ તો જો એ બી પેલું બીજું ક્યુ આર એ ની સાથે કોણ છે ક્યુ આર

બે ના ડબલ ચાર છે ત્રણ ના ડબલ છ છે પણ બે પોઈન્ટ સાત ના ડબલ પાંચ નથી સત્યાવીસ દુ ચોપન પાંચ પોઈન્ટ ચાર થવા જોઈએ આ સમરૂપ નથી સિમ્પલ આપણી બુદ્ધિ લગાવવાના સિત્તેર સિત્તેર પછી આ પાંચ પાંચ પછી આ અઢી અને દસ મતલબ આ અઢી ના ડબલ પાંચ છે પાંચ ના ડબલ દસ છે હવે અહીંયા જુઓ પાંચ સિત્તેર અઢી પાંચ સિત્તેર ડબલ થાય છે ચેક કરી લેવાનું તો કે આ સમરૂપ થાય છે જો વચ્ચે ખૂણો આવે છે બાજુ ખૂણો બાજુ બાજુ ખૂણો બાજુ ક્રમ જળવાવો જોઈએ બેટા ક્રમ જળવાવો જોઈએ ખૂણો એટલે આ બધા પ્રકારના દાખલા કદાચ ચાર માર્કમાં આવા બે પૂછી નાખે કે ભાઈ કઈ શરત લાગે એમ ચાર માર્કમાં આવા બે પૂછે એવું બની શકે બે માર્ક વાળા બે પૂછાય એટલે આ પ્રકારના દાખલો ખાસ જે આંકડાકીય દાખલો કમેન્ટ બંધ કરી દઈએ દીકરા સાવ કમ આંકડાકીય દાખલાઓ છે એના ઉપર આપણી પકડ મજબૂત બનાવી દઈશું હા સ્ટાન્ડર્ડમાં પણ પૂછાઈ શકે બેટા એક તો પ્રમેય છ પોઈન્ટ એક ફિક્સ છે અવેજીમાં ઓપ્શનલ તરીકે છ પોઈન્ટ બે તૈયાર કરી લઈશું બહુ અઘરો નથી અને 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 આંકડાકીય દાખલો એટલે તમારું છઠ્ઠું ચેપ્ટર ક્લિયર અરે કદાચ ખાલી પ્રમેય છ કરો અને સાબિતી ન કરો તો પણ ચાલશે બીજી કોઈ સાબિતી ન કરતા નહીં કરતા સેમ એજ કન્સેપ્ટ છે આ બધા દાખલાઓ ખાસ કરી લો જો આ પણ આંકડાકીય દાખલો છે આમાં તો જો કે બહુ સિમ્પલ છે ઓડીસી સમરૂપ ઓબીએ બીઓસી એકસો પચ્ચીસ અને સીડીઓ સિત્તેર હોય તો ડીઓસી ડીસીઓ ને એઓએબી શોધો ચલો આમાં કોઈ યુગ્મકોણને એ કન્સેપ્ટ ન લગાડતા હોવ કારણ કે આપણને બે રેખા સમાંતર નથી કીધી જો મેં યુગ્મકોણ સમાન હોય અનુકોણ સમાન હોય એવો કન્સેપ્ટ નહીં લગાડ્યો મેં આમાં હા છ પોઈન્ટ બે શીખવાડી દો હાલો શીખવાડી દો બેટા ચાલો બસ હવે આમાં આંકડા કીએ દાખલાઓ આ એક છે છ મીટર ઊંચા શિરોલમ વાસનો જમીન છ નો પડછાયો ચાર પડે છે એ જ વખતે એક મિનારાનો પડછાયો અઠ્યાવીસ છે તો આને બે ને પહેલાં સમરૂપ સાબિત કરવાના ખૂણો ખૂણો બરાબર અને આ ખૂણો સરખો થાય ને કારણ કે એ જ સમયે પડે છે તો જમીન પડછાયો કેવો હોય આ ખૂણો આ ખૂણો કેવો હોય સરખો સી બરાબર પણ કેવો હોય સરખો હોય ખૂખું શરત પરથી પછી તમારે અનુરૂપ ગુણોત્તર દો બેટા છ પોઈન્ટ બે શીખવાડી દો મુંજાવમાં ચિંતા ન કરો ફટાફટ કરાવી દો હા વાતું કરી લ્યો પાંચ જ ચાયલા છે એટલા ચાયલા છે નાના કરી લ્યો વાતું કરી લો જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુ સમાંતર હોય છે આપણે આના છ પોઈન્ટ એક કેવું કહે છે કે જો જો કોઈ રેખા કોઈ એક બાજુને સમાંતર હોય તો એ બાકીની જે બે બાજુઓ બચી છે એનું સમ ગુણોત્તરમાં વિભાજન કરે એવું આપણે ઇન શોર્ટ સમજાય એવું વિધાન હતું અને હવે ઊંધું છે કે જો સમગુણોત્તરમાં વિભાજન કરે તો એ સમાંતર છે તમે ભણાવો છો એમાં થોડુંક ઓછું સમજાય છે તો શું કરવું અરે વાહ તો હું જે પીડીએફ મૂકીશ ને એમાંથી તું જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજે અને ત્યાં કઈ તકલીફ થાય તો પછી તું આ લેક્ચરમાંથી તને સમજાઈ જાય મારાથી નથી સમજાવાતું તો ક્યાં તકલીફ થાય છે બેટા કે મને પ્રમેય નું સમજાણું તને છ પોઈન્ટ એક અજયસિંહ પ્રમેય ના સમજાણો દીકરા હે અજયસિંહ છ પોઈન્ટ એક ન સમજાણો તને તો પછી બીજું હું આમાંથી બીજી તારે સમજવાની જરૂરી નથી અત્યારે તો હાલો છ પોઈન્ટ બે કરાવું જ બેટા આમાં હું કીધું છે કે સમગુણોત્તર વિભાજન કરતા હોય તો એ લોલી જે ત્રીજી બાજુ છે ને એ સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે રકમ સમજો કે અહીં ત્રિકોણ એબીસી માં સમગુણોત્તર આપેલું છે મતલબ એ એમ ના છેદમાં એમ બી બરાબર એ એન ના છેદમાં ટીસી એવું આપેલું છે એવું આપેલું છે સાબિત શું કરવાનું છે આ એમ અને બીસી છે ને સમાંતર છે એવું સાબિત કરવાનું છે એવું આપણે સાબિત કરવાનું એટલે એમ એન સમાંતર બીસી ધેટ ઇઝ અવર સાધ્ય પક્ષ જે આપેલું છે ને પક્ષ કહેવાય જે મેળવવાનું છે ને સાધ્ય કહેવાય સાબિતી ધારો કે રેખા એમએન એ બીસીને સમાંતર નથી જો હવે અહીંયા અનિષ્ઠાપતિની રીત આપણે વાપરીએ છીએ ઊંધું ધારીએ કંઈક ઊંધું ધારીએ અને પછી આપણે કંઈક નિષ્કર્ષ ઉપર આવીશું એમએન એ સોરી એમટી છે ને ધારો કે એમટી છે એમટી છે એ આ બીસીને સમાંતર છે ઉધારીએ એમ એન પછી એમ છે એ આ બીસી ને સમાંતર છે ઉધારી ઓકે ધારો કે રેખા એમ એ બીસી ને સમાંતર નથી ઊંધું ધાર્યું પણ કોણ સમાંતર છે એમ છે એ બીસી ને સમાંતર છે આ સમાંતર નથી ઊંધું ધાર્યું અનિષ્ટપતિની રીત કોણ સમાંતર છે એમ ટી હવે જો સમાંતર હોય તો નિયમ પ્રમાણે તો શું થાય એ એમના છેદમાં એમ બરાબર એટી ના છેદમાં ટીસી નિયમ પ્રમાણે શું થાય

પણ આપણને આપણને આપ્યું છે શું એમના છેદમાં એમ બી બરાબર એ એમના છેદમાં ટીસી આપેલું છે પક્ષમાં છે અહીંયા જુઓ ડાબી બાજુ એમના છેદમાં એમ બી છે અહીંયા ડાબી બાજુ એમના છેદમાં એમ બી છે ડાબી ડાબી બાજુ સરખી હોય તો જમણી જમણી બાજુ સરખી થાય ડાબી ડાબી બાજુ જો સરખી હોય તો જમણી જમણી બાજુ સરખી થાય એટલે હું સરખાવી દઉં એટીના છેદમાં ટીસી બરાબર હવે બંને બાજુ એક ઉમેરું છું શું કામ તમને આગળ જતાં ખબર પડશે હવે બે બાજુ હું એક ઉમેરું એટલે અહીંયા પ્લસ વન થઈ જાય અહીંયા પ્લસ વન થઈ જાય અંશમાં નહીં ખાલી હો ખાલી અંશમાં ન ઉમેરે આખો અલગ સેપરેટ પ્લસ વન છે તો લસા લેવો પડે અહીંયા બે બાજુ પ્લસ વન ઉમેરી દીધા એટી પ્લસ ટીસી એકાટી અને બે ના છેદમાં ટીસી આ લસા લીધો છેદમાં બે નો ગુણાકાર ટીસી એકાટી હવે આકૃતિમાં જુઓ એટી વત્તા ટીસી જોજો બેટા એટી વત્તા ટીસી આખું એસી થાય ફરી એક વખત એટી વત્તા ટીસી આખું એસી થાય થાય એસી એટી વત્તા ટીસી એસી છેદમાં ટીસી એમ ન આકૃતિ જુઓ એ એન અહીં એન વત્તા એનસી એ એન વત્તા એનસી એન વત્તા એનસી એન વત્તા એનસી એન વત્તા એનસી તો પણ એસી થાય થાય એસી તો એસી છેદમાં તો એનસી હતું જ તો છેદમાં એનસી હવે આ એસીને અહીંયા આવવા દીધા ટીસીને સામેની સાઈડ મોકલી દીધા ખાલી હું કરું આ ગુણાકારમાં છે સામેની સાઈડ જાય તો ભાગાકારમાં આ ભાગાકારમાં છે સામેની સાઈડ જાય તો ગુણાકારમાં

પીસી અને એનસી બેના માપ સરખા થાય નહીતર માપ સરખા નો થાય એક બિંદુ ઉપર વહી જાય તો માપ બદલી જાય તો આ ત્યારે જ શક્ય બને શું એનસી બરાબર ટીસી ટી અને એન એક જ બિંદુ હોય એનો મતલબ એમ સમાંતર બીસી ધાર્યું હતું આપણે શું ધાર્યું હતું એમ સમાંતર બીસી એમ ની જગ્યાએ હું લખી નાખું એમ એન સમાંતર બીસી લખી શકાય કેમ લખીને ની એમ એન લખીને થાય છે બહુ સરળ છે બહુ જ સરળ છે આ શું કામ એ કારણ કહી દઉં કારણ કે મારે અહીંયા એસી લાવવા તા ઉપર એસી એસી લાવવું બે ઉડી જાય એટલે વન થઈ જાય તો ઓલા બે હરખા થઈ જાય એટલે અહીં મેં પ્લસ વન કર્યા ઉપર એક એસી લાવવા માટે એસી લાવવા માટે સમજ્યા તમે એસી લાવવું તો એટલે પ્લસ વન કર્યું હા પાંચ ઈ ક્યારે શક્ય થાય આ બે હરખા ક્યારે થાય એનસી અને ટીસી એન અને ટી બે એક જ બિંદુ હોય ત્યારે આ માપ અને આ માપ ટીસી અને એનસી આ ક્યારે શક્ય થાય જ્યારે એન અને ટી બે એક જ સ્થાન ઉપર હોય તો જ બે માપ સરખા થાય હા એ મેં એ જ દાખલા કરવાના વધારે નહીં કરવાના મેમો નકશા આ બધામાં ફૂલ સિલેબસ હોય બેટા બધામાં ફૂલ સિલેબસ હોય ચાલો કે આ સાથે ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી પાછા મળીએ છીએ આવતીકાલે પ્રયત્ન કરીશ એનર્જી સાથે આવું બ બા ટેક કેર જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય ગણિત